વેલકમ ટુ જય જલારામ કિચન આજે આપણે બનાવીશું સીતાફળ બાસુંદી એકદમ ક્રીમી ઘાટી અને બજાર જેવી સીતાફળ બાસુંદી ઘરે બનાવી ખૂબ જ સરળ છે સીતાફળ બાસુંદી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ત્રણ સીતાફળ લીધા છે હવે આપણે એકદમ સરળ રીતે સીતાફળનો પલ્પ કાઢી લઈએ સીતાફળનો પલ્પ કાઢવા માટે મેં અહીંયા એક વાસણ રાખ્યું છે તેના ઉપર ગરણી રાખી દીધી છે સીતાફળના આ રીતે બે ભાગ કરી લેવાના હવે ચમચીની મદદથી વચ્ચેનો જે પલ્પ છે તેને આપણે કાઢી લઈએ ચમચીની મદદથી એકદમ સરળતાથી પલ્પ નીકળી આવશે આ રીતે બધો જ સીતાફળનો પલ્પ આપણે કાઢી લઈએ સીતાફળનો બધો જ પલ્પ ચમચીની મદદથી સરળતાથી નીકળી જાય છે હવે ચમચી કે વિસ્કરની મદદથી આ રીતે હલાવતા જઈ અને બધો જ પલ્પ આપણે કાઢી લઈએ આ રીતે દબાવશો તો બીજ અને પલ્પ બંને અલગ થઈ જશે બધા જ બીજ અને પલ્પને અલગ કરી લીધો છે ત્રણેય સીતાફળનું પલ્પ કાઢી લીધું છે હવે આપણે બાસુંદી બનાવી લઈએ બાસુંદી બનાવવા માટે અહીંયા જાડા તળિયાવાળું વાસણ લીધું છે તેમાં એક લીટર ફેટ મિલ્ક એડ કરી દઈએ ત્રણ નંગ સીતાફળની સામે એક લીટર દૂધ લીધું છે હવે દૂધમાં ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈએ દૂધને એકદમ ઘાટું અને ક્રીમી બનાવવા માટે અહીંયા મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે મિલ્ક પાવડરને એકદમ સરસ રીતે દૂધમાં મિક્સ કરી લઈએ દૂધને ઉકાળી અને તેનો માવો બનાવી અને તે પણ દૂધમાં એડ કરી શકાય છે તેનાથી પણ દૂધ એકદમ ઘાટું અને ક્રીમી બનશે મિલ્ક પાવડર સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી અને કડાઈને ગેસ પર મૂકી દઈએ હવે દૂધને બે મિનિટ માટે હલાવી લઈએ જેથી તેમાં રહેલા મિલ્ક પાવડરના જે ગાંઠા હોય તે ઓગળી જાય હવે દૂધમાં એક ઉભરો આવવા દઈએ દૂધમાં ઉભરો આવવા લાગ્યો છે હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી અને કન્ટિન્યુઅસલી આપણે તેને હલાવતા રહીએ દૂધમાં આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે તેથી વધારે દૂધને ઉકાળવાની જરૂર નહીં પડે અને જલ્દીથી દૂધ ઘાટું થઈ જશે કઢાઈની કિનારી પર જે મલાઈ લાગે તેને કાઢી અને દૂધમાં એડ કરી દેવાની દૂધ ઉકળી અને સરસ ઘાટું થવા લાગ્યું છે હવે આપણે તેમાં કેસરવાળું દૂધ એડ કરી દઈએ ઠંડા દૂધમાં કેસરને દસથી પંદર મિનિટ માટે પલાળી દેવાની કેસર દૂધમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે તેમાં થોડાક ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈએ ઝીણા કટ કરેલા પિસ્તા અને બદામની કતરણને એડ કરી દીધી છે ડ્રાય ફ્રુટ્સને દૂધમાં મિક્સ કરી લઈએ ઇલાયચીનો ટેસ્ટ ભાવતો હોય તો ચપટી જેટલો ઇલાયચી પાવડર એડ કરી શકાય હવે તેમાં જે સીતાફળનો પલ્પ કાઢીને રાખ્યો હતો તે એડ કરી દઈએ બધું જ સીતાફળનો પલ્પ એડ કરી દેવાનો છે સીતાફળના પલ્પને બરાબર રીતે મિક્સ કરી લઈએ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને બાસુંદીને ઠંડી થવા દઈએ બાસુંદી ઠંડી થયા પછી હજી પણ થોડીક ઘાટી થશે બાસુંદી થોડીક ઠંડી થઈ ગઈ છે આ રીતની ઘાટી થઈ ગઈ છે હવે આપણે તેને ફ્રીઝમાં રાખી અને એકદમ ઠંડી થાય ત્યારે આપણે તેને સર્વ કરીશું ઠંડી થયા પછી આ બાસુંદી ખૂબ જ સરસ લાગે છે ફ્રીજમાં બે કલાક રાખી અને એકદમ ઠંડી કરી લીધી છે હવે તેના પર થોડાક પિસ્તા એડ કરી દઈએ હવે આ સીતાફળ બાસુંદી સર્વિંગ માટે તૈયાર છે સીતાફળની સિઝન આવી ગઈ છે તો આ સિઝનમાં આ રીતે સીતાફળ બાસુંદી જરૂરથી બનાવીને ટ્રાય કરજો થેન્ક યુ